ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજા મને. ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 2ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ તો સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનનની અંદર આપણે જે પરાગરજ છે એના વિશેની માહિતી મેળવેલી છે કે પરાગરજ શું છે, પરાગરજ કેવી રીતે નિર્માણ પામે છે, પરાગરજની રચના કેવી છે અને પરાગરજની અંદર કયા કયા પ્રકારના કોષો જોવા મળે છે, કેટલો ટાઈમ સુધી પરાગરજ જીવિત રહે છે, આ બધી માહિતી છે પરાગરજ વિશેની તે આપણે મેળવેલી છે. હવે આજે આપણે જોવાના છીએ ન્યૂ ટોપિક 2.2.2 કે પરાગરજ બાદ આવે છે સ્ત્રી કેસર, કે હવે ત્યાર પછી સ્ત્રી કેસરની રચના કેવી છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ તો આપણા ટોપિકનું નામ છે જાયાંગ મહાબીજાણુ ધાની એટલે કે અંડક અને ભ્રૂણપૂટ. તો આ બધી રચના છે તે આપણે જોવાની છે કે જે કેનો એક પાર્ટ છે સ્ત્રી કેસરનો પાર્ટ છે, કે સ્ત્રી કેસરની અંદર આ બધી રચના કેવી રીતે આવેલી છે, કઈ કઈ જગ્યાએ આવેલી છે તે આપણે વન બાય વન જોઈએ. જાયાંગ એટલે કે સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનનાંગ છે, એટલે કે સ્ત્રી કેસર ચક્રનું બીજું નામ છે જાયાંગ. સ્ત્રી કેસર ચક્રને જાયાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે સ્ત્રી કેસર ચક્ર છે એ શું છે? તો એક પુષ્પનું માદા પ્રજનનાંગ છે, એટલે કે જેવી રીતે આપણે આગળ જોયું કે પુંકેસર છે તે નર પ્રજનનાંગ છે, તો એવી જ રીતે સ્ત્રી કેસર છે તે એક માદા પ્રજનનાંગ છે. હવે સ્ત્રી કેસર ચક્રના પ્રકાર છે કે જો સ્ત્રી કેસર ચક્ર એક જ હોય તો એને એક સ્ત્રી કેસરીકીય, અને વધારે સ્ત્રી કેસરો હોય તો એને બહુ સ્ત્રી કેસરીકીય. આપણે 11મા ધોરણની અંદર પણ ભણી ગયા છીએ, આપણે 5મા પ્રકરણમાં આવી ગયું છે કે સ્ત્રી કેસરના પ્રકાર યુક્ત, મુક્ત, બહુ સ્ત્રી કેસરી, એક સ્ત્રી કેસરી. તો અહીંયા એનું જ રિપીટ થયું છે કે સ્ત્રી કેસર ચક્ર એક જ સ્ત્રી કેસર ધરાવે તો એને કેવું કહે છે? એક સ્ત્રી કેસરી કહે છે, મોનોકાર્પેલરી. જો સ્ત્રી કેસર એક જ હોય, ખાલી એકલું જ સ્ત્રી કેસર હોય તો એને એક સ્ત્રી કેસરી કહે, અને ઇંગ્લિશમાં તેને કહે છે મોનોકાર્પેલરી. અથવા ઘણા સ્ત્રી કેસર એટલે કે ઘણા બધા સ્ત્રી કેસરો છે એ ધરાવતું હોય તો એને કહે છે બહુ સ્ત્રી કેસરી અથવા તો મલ્ટી કાર્પેલરી. તો આમ એક સ્ત્રી કેસર ધરાવતું હોય સ્ત્રી કેસર તો એને એક સ્ત્રી કેસરી કહે છે, અને વધારે સ્ત્રી કેસર એની અંદર હોય તો એને બહુ સ્ત્રી કેસરી કહે છે. તો આ બહુ સ્ત્રી કેસરી છે એની અંદર આપણે જોઈએ તો જે અફીણ છે, ચંપો છે એટલે કે માઇકેલિયા છે, આની અંદર બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર જોવા મળે છે. હવે આ બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર છે એના પણ ફરીથી પાછા પ્રકાર પડે છે કે જો સ્ત્રી કેસર એક કરતાં વધુ હોય ત્યારે તેઓ જોડાયેલા એટલે કે એકબીજાથી નજીક જોડાયેલા હોય, બાઇન્ડ થયેલા હોય તો એને યુક્ત સ્ત્રી કેસરી કહે છે, સિનકેર્પસ આકૃતિની અંદર દર્શાવેલું છે. અથવા એટલે કે એકથી વધારે સ્ત્રી કેસર હોય, એકબીજાથી જોડાયેલા ના હોય, મુક્ત હોય, એકબીજાથી સ્વતંત્ર હોય તો એવા સ્ત્રી કેસરને કહે છે મુક્ત સ્ત્રી કેસરી, એપોકાર્પેસ. ઇંગ્લિશ નામ યાદ રાખજો, એમસીક્યુની અંદર ઘણીવાર ઇંગ્લિશ નામ હોય છે. તો આમ મિત્રો, સ્ત્રી કેસરના મુખ્ય બે પ્રકાર થયા, એક સ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી એટલે કે એની અંદર એક જ સ્ત્રી કેસર આવેલું છે, ખાલી ફક્ત અને ફક્ત એક જ સ્ત્રી કેસર. બહુ સ્ત્રી કેસરી એટલે કે એની અંદર ઘણા બધા સ્ત્રી કેસરો આવેલા છે, અને આ સ્ત્રી કેસરો વધારે આવેલા હોય તો એને કહે છે બહુ સ્ત્રી કેસરી. હવે એમાંથી ફરી પાછા બહુ સ્ત્રી કેસરીના બે પ્રકાર પડ્યા, ક્યાં ક્યાં બે? મુક્ત અને યુક્ત. હવે યુક્ત એટલે કેવું? તો યુક્ત એટલે કે ઘણા બધા સ્ત્રી કેસર આવેલા છે, પણ એ બધા સ્ત્રી કેસર કેવા છે? એકબીજાથી જોડાયેલા છે. તો જોડાયેલા હોય તો એને કહે છે યુક્ત સ્ત્રી કેસરી, અને ઘણા બધા સ્ત્રી કેસર આવેલા છે અને એકબીજાથી જોડાયેલા નથી, એકબીજાથી કેવા છે? છૂટા છે, તો એને કહે છે મુક્ત સ્ત્રી કેસરી. તો આમ સ્ત્રી કેસરના પ્રકાર પડ્યા છે, આકૃતિની અંદર આપેલું છે, આપણે જોઈશું 2.7 નંબરની આકૃતિ, અને એની અંદર ઉદાહરણ પણ આપેલા છે. મેં કીધું છે કે આકૃતિ 2.7ની અંદર દર્શાવેલું છે એ, બી અને સી. હવે પ્રત્યેક સ્ત્રી કેસરની અંદર કયા કયા ભાગ જોવા મળે છે તે આપણે જોવાનું છે. તો પ્રત્યેક સ્ત્રી કેસરમાં 3 ભાગો છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય, એટલે કે એને અંડાશય પણ કહે છે. જે પણ આકૃતિ 2.7ની એ નંબરની આકૃતિ છે એમાં આપેલું છે, આપણે એ પણ જોશું.
તો મિત્રો આ રિવિઝન જ છે 11મા પ્રકરણની અંદર સોરી 11મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કે સ્ત્રી કેસરના ભાગો તો સ્ત્રી કેસરની અંદર ત્રણ ભાગ છે પરાગાસન પરાગાસન એટલે શું પરાગરજનું આસન એટલે કે જ્યાં પરાગરજ છે તે સ્થાપિત થશે તેનું અંકુરણ થશે તો એનું નામ પડી ગયું પરાગાસન ત્યાર પછી પરાગવાહિની તો આ પરાગવાહિની એટલે શું તો પરાગરજનું વહન કરતી એક નળી વાહિની તો એને કહે છે પરાગવાહિની આ બધા ભાગ કે ના હું કહું છું સ્ત્રી કેસરના છે અને આ પરાગવાહિની પરાગાસન આવે એટલે આપણે એવું નહીં સમજવાનું કે આ પરાગરજની અંદર પુંકેસરમાં આવશે પરંતુ જે પરાગરજ છે તેનું સ્થાપન થાય છે સ્ત્રી કેસર ઉપર તો જે સ્થાપન કરતું એનો ભાગ છે પરાગાસન પરાગાસન ઉપર એનું સ્થાપન થશે ત્યાં તે ગ્રહણશીલ બનશે અને એ પરાગાસન પર સ્થાપન થઈ ગયું ત્યારબાદ એનું અંકુરણ થશે તો એ પરાગવાહિની છે તેનું વહન કરાવે છે અને બીજાશય એટલે કે બીજાશયની અંદર અંડકો ગોઠવાયેલા હશે જ્યાં અંડકોષ હશે અને એની સાથે પરાગરજના જનનકોષ છે તે જોડાય અને ફલનની ક્રિયા કરશે તો આમ સ્ત્રી કેસરમાં ત્રણ ભાગ જોવા મળે છે હવે અહીંયા વન બાય વન દરેક જે ભાગ છે એનું ઉલ્લેખ પણ આપેલું છે કે પરાગાસન શું છે તો પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે તો અહીંયા પણ આપણું એક એમસીક્યુ નીકળી શકે પહેલો તો સ્ત્રી કેસરના ભાગ કયા છે સ્ત્રી કેસરના ત્રણ ભાગ છે અને દરેકે દરેક ભાગના અલગ અલગ કાર્ય છે તો પરાગાસનનું કાર્ય શું છે તો પરાગરજને ગ્રહણ કરે છે એટલે કે પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન એટલે પરાગાસન ત્યાર પછી પરાગવાહિની છે એ શું છે તો પરાગવાહિની પહેલાં તો ક્યાં આવેલી છે અને કાર્ય શું કરે છે તો પરાગવાહિની છે તે પરાગાસનની નીચે આવેલી છે કેવી છે લંબાયેલી છે એટલે કે લાંબી છે અને પાતળી છે એટલે કે પરાગાસનની નીચે આવેલો સ્ત્રી કેસરનો એવો લાંબો અને પાતળો ભાગ કે જેને શું કહે છે પરાગવાહિની કહે છે અને પરાગવાહિનીનું કાર્ય શું છે પરાગરજને વહન કરાવે છે ત્યારબાદ સ્ત્રી કેસરનો તલસ તલસ એટલે કે તળિયાનો જે બેઝિક ભાગ છે તે ફૂલેલો ભાગ છે કે જેને શું કહે છે બીજાશય અથવા તો અંડાશય કહે છે તો આ બીજાશયનું અંદર શું હશે તો બીજાશયની અંદર બીજાશય પોલા એટલે કે કોટર આવેલું છે એટલે અહીંયા એવો ખાલી જગ્યા છે એવો કોટર છે અને જરાયું છે તે બીજાશયના પોલાની અંદરની તરફ આવેલું છે અને જરાયું વિનિયા શું છે તેની વ્યાખ્યા તેના પ્રકાર ધોરણ 11માં ભણી ગયા છો એની યાદ કરો તો અત્યારે તમે આ વિડીયો જુઓ છો તો સ્ટોપ કરી અને 11મા ધોરણની બુક ખોલી અને એમાંથી જરાયું વિનિયાસ છે તે વાંચી લેજો અને જરાયું શું છે અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે એટલે કહે છે કે એને યાદ કરો જરાયું પરથી મહાબીજાણુ ધાની એટલે કે મેગાસ્પોરેન્જિયમ ઉદ્ભવે છે જેને સામાન્યત અંડકો એટલે કે ઓવ્યુલ્સ કહે છે હવે આપણે અહીંયા શું જોવાનું છે કે સ્ત્રી કેસરમાં અંડકનું નિર્માણ કેવી રીતે થાય છે એ જોવાનું છે તો એ જરાયું છે તે જરાયું પરથી શું ઉદ્ભવે છે મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે એટલે મહાબીજાણુ ધાની એટલે શું અંડક હવે અંડક એટલે કે અંડકોષ જે આપણે આગળ જોવાના છીએ કે અંડક શું છે એમ હવે બીજાશયમાં અંડકોની સંખ્યા એક હોય તો એનું ઉદાહરણ છે ઘઉં કેરી અને ડાંગર આ ત્રણ એના ઉદાહરણ છે અથવા તો એક કરતાં વધારે હોય તો પપૈયું તડબૂચ અને ઓર્કિડ્સ તો હવે મિત્રો કે આપણને ખબર કેમ પડે કે બીજાશયની અંદર અંડકની સંખ્યા એક છે કે એકથી વધારે છે તો એના બીજના આધારે ખબર પડે કેમ કે મહાબીજાણુ ધાની છે મહાબીજાણુ ધાનીમાં જે અંડક છે અથવા તો સ્ત્રી કેસરના બીજાશયની અંદર જેટલા અંડકો છે તે અંડકનું ફલન થશે તો એ દરેકે દરેક અંડક કેમાં નિર્માણ પામે છે બીજમાં નિર્માણ પામે છે એટલે જો તમે ઘઉંનો દાણો જુઓ તો ઘઉં શું છે બીજ છે હવે એનું ફળ કયું છે કે એની જે ઉપરની ફોતળી હોય છે એનું આપણે ફળ તરીકે લઈએ તો હવે આમ ઘઉંનો દાણો છે એક છે એટલે કે એના એક ફળમાં એક જ બીજ આવેલું છે તો એના સ્ત્રી કેસરના બીજાશયમાં એક જ અંડક હશે એવી જ રીતે ડાંગર છે ચોખા છે એમાં એવું જ છે ત્યાર પછી કેરી કેરીની અંદર જો કે કેરી ફળ છે બરોબર તો એની અંદર કેરીનો ગોટલો છે કેટલા નીકળે છે એક કેરીમાં એક જ ગોટલા નીકળે છે તો એક કેરીમાં એક જ ગોટલો નીકળે છે તો એનો અર્થ એવો કે જ્યારે કેરી છે તેનું પુષ્પ હશે એ પુષ્પની અંદર સ્ત્રી કેસર હશે સ્ત્રી કેસરના બીજાશય હશે એ બીજાશયમાં એક જ અંડક હશે એક અંડક હશે
એટલે એક જ અંડકનું ફલન થયું અને એક અંડકનું ફલન થયું એટલે કે એમાંથી એક જ બીજ બને છે. તો આમ આ ત્રણેય વનસ્પતિ છે. અહીંયા ખાલી ત્રણના જ નામ આપ્યા છે, હવે તો ઘણી બધી વનસ્પતિ હોય પણ આપણી બુકમાં ત્રણ નામ આપ્યા છે એટલે આપણે આટલા યાદ રાખીશું જ. ઘઉં, ડાંગર અને કેરી, કેની અંદર અંડકની સંખ્યા કેટલી છે? એક. અંડક એક, તો જ્યારે એનું ફલન થશે અને એમાંથી ફળ બનશે તેમાં બીજની સંખ્યા પણ કેટલી આવશે? એક આવશે. જે આગળ તમે ફલનની પ્રક્રિયા આપણે ચેપ્ટરની અંદર જોઈશું એટલે તમને સમજાઈ જશે કે કેવી રીતે બેનો સંબંધ છે એ. ત્યારબાદ ઘણી બધી એટલે કે અંડકની સંખ્યા વધારે, તો એના ઉદાહરણ આપ્યા છે પપૈયું, તળબૂચ અને ઓર્કિડ્સ. તો તમે બધાએ પપૈયું અને તળબૂચ ખાધું જ હશે. એની અંદર તમે જુઓ છો તો ઘણા બધા બીજ હોય છે. તળબૂચમાંય ઘણા બધા બીજ જોવા મળે છે, પપૈયાની અંદર પણ ઘણા બધા બીજ જોવા મળે છે. તો આ બધા બીજ આટલા વધારે જોવા મળે છે તો એનો અર્થ એ થયો કે એની અંદર સ્ત્રી કેસરમાં અંડકની સંખ્યા કેવી હશે? વધારે હશે. તો આમ અહીંયા પણ આપણે ઉદાહરણ યાદ રાખીશું કે અંડક છે તે એક જ ધરાવે એવી વનસ્પતિઓ ત્રણ છે, ઘઉં, ડાંગર, કેરી. અને અંડકની સંખ્યા વધારે હોય એવી વનસ્પતિઓ છે પપૈયું, તળબૂચ અને ઓર્કિડ્સ. તો આ થયું સામાન્ય સ્ત્રી કેસર વિશેની માહિતી. હવે ત્યારબાદ અંડક આપણે શું છે એ જોવાનું છે. અહીંયા આપણે કીધું છે કે મહાબીજાણુ ધાની, તો એ અંડક શું છે એ જોવાનું છે. એ પહેલાં હવે આપણે જોઈએ કે જરાયું છે કેવી રીતે નિર્માણ પામે છે. તો સૌ પ્રથમ તો મિત્રો કે આ સ્ત્રી કેસર છે, હું અહીંયા જે પરાગવાહિની છે તે સૌ નાની ડ્રો કરું છું અને આ એનો જે તલસ્થ ભાગ છે તે ફૂલેલો બીજાશય. આટલું ક્લિયર. હવે અહીંયા શું છે કે આ બીજાશય છે, આ ફરતી કોર જે અહીંયા જોવા મળે છે તે બીજાશયની દિવાલ છે. આ બીજાશયની દિવાલ થઈ ગઈ. હવે અહીંયા એનું ક્વોટર છે, એનું પોલાણ છે. તો આ એના પોલાણની અંદર એના ક્વોટરમાં શું જોવા મળે છે? જરાયું જોવા મળે છે. તો આ જરાયું શું છે? તો જરાયું બીજું કાંઈ નથી, એક ગાદી જેવી રચના છે. અને જે આવી રીતે બીજાશયની દિવાલ હોય છે ને બીજાશયની દિવાલમાંથી નિર્માણ પામે છે અને આવી રીતે આમ ગાદી જેવી રચના જોવા મળે છે. આમ અલગ અલગ પ્રકારની જરાયું હોય છે વિન્યાસ આપણે જોયા એ પ્રમાણે. હવે એની ઉપર આવી રીતે અહીંયા અંડકો ગોઠવાયેલા હોય છે. અહીંયા હું નાના નાના રાઉન્ડ દર્શાવું છું, એ શું છે? અંડકો. તો આમ જરાયું ઉપર જે અંડકની ગોઠવણી છે તેને આપણે જરાયું વિન્યાસ કહે છે. તો આમ આવી રીતે અંડક છે, અંડકની અંદર જે એનું બીજાશયની દિવાલ છે, સોરી અંડાશય છે અથવા બીજાશય છે, એની દિવાલમાંથી શું ઉદ્ભવે છે? આવી જરાયું ઉદ્ભવે છે, ગાદી જેવી રચના. અને એ જરાયું ઉપર અંડકો એટલે કે આપણું મહાબીજાનું ધાની ગોઠવાયેલું જોવા મળે છે. તો આ ટાઈપની રચના છે તે જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ તો અહીંયા જે આ પહેલા નંબરની આકૃતિ આપેલી છે એ આકૃતિ આપી છે પરાગ, સોરી સ્ત્રી કેસર છે એનો ભાગ દર્શાવે છે. તો અહીંયા જોયો કે આ ઉપરનો ભાગ છે તે પરાગાસન છે કે એક પરાગરજને ગ્રહણ કરતો ભાગ છે. ત્યારબાદ પરાગાસનની નીચે પરાગવાહિની, તો અહીંયાથી લઈ કરીને આટલો ભાગ શું છે? પરાગવાહિની છે કે જે પરાગરજનું શું કરે છે? વહન કરાવે છે. અને ત્યારબાદ સૌથી નીચે તળિયાનો ભાગ. અહીંયા જુઓ કે આ ભાગ કેવો છે? ફૂલેલો છે, જેને અંડાશય અથવા તો બીજાશય કહે છે. અને નીચે અહીંયા ભાગ દર્શાવેલો છે પુષ્પાસન, એટલે કે સ્ત્રી કેસર છે તે ક્યાં ગોઠવાયેલું હશે? કેની સાથે જોડાયેલું હશે? પુષ્પાસન સાથે. તો આમ આ જે નામ નિર્દેશિત આકૃતિ છે તે સ્ત્રી કેસર દર્શાવતું એક જાસૂદ છે એના પુષ્પની આકૃતિ છે અહીંયા આપેલું છે. એ નંબરની આકૃતિ સ્ત્રી કેસર દર્શાવતું જાસૂદનું વિચ્છેદિત પુષ્પ, જેમાં બાકીના પુષ્પના ભાગો એટલે કે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર દૂર કરેલા છે. ઓનલી ક્યુ છે? સ્ત્રી કેસર ચક્ર જ આપેલું છે. તો આકૃતિવાળા પ્રશ્નો ઘણા પૂછાય છે મિત્રો, તો આપણે આકૃતિ યાદ રાખીશું, એના જે નામ નિર્દેશિત ભાગ છે તે પણ યાદ રાખીશું કે કેને ક્યાં ક્યાં ભાગ કે એ અને ભાગના કાર્ય શું છે એ પણ આપણે યાદ રાખીશું. હવે ત્યારબાદ જે બી નંબરની આકૃતિ આપેલી છે એ બી નંબરની આકૃતિ આપેલી છે સ્ત્રી કેસરની આકૃતિ છે બી નંબરની, તે સ્ત્રી કેસરની આપેલી છે. અહીંયા જે આપેલું છે ભાગ તે પરાગાસન છે, તો અહીંયા પરાગરજ છે તે ગ્રહણ થશે, આ ભાગ પરાગાસન છે. હવે આ આકૃતિ આપેલી છે એક અફીણ, અફીણનું બીજું નામ છે પાપાવર. તો આ અફીણ છે એનું પુષ્પ છે, એના બહુ સ્ત્રી કેસરી પુષ્પની આકૃતિ છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા સ્ત્રી કેસરો છે તે ઘણી સંખ્યામાં છે અને એકબીજાથી જોડાયેલા છે, યુક્ત છે. તમે આ
આકૃતિ ની અંદર જોઈ શકો છો. તો આ આકૃતિ કેવા સ્ત્રી કેસર ની થઈ? બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર ની થઈ. અને નામ છે અફીણ પાપાવર. તો એ પણ નામ સહિત આપણે આકૃતિ યાદ રાખીશું બી નંબર ની, કે અફીણ પાપાવર નું બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર. ત્યાર પછી સી નંબર ની આકૃતિ જોઈએ આપણે. તો જે આ આકૃતિ છે એની અંદર આ બધા સ્ત્રી કેસરો છે, જે અલગ અલગ આ બધા જોવા મળે છે, બધા શું છે? સ્ત્રી કેસરો છે. અને આ સ્ત્રી કેસરો એકથી વધારે સંખ્યામાં આવેલા છે. બહુસ્ત્રી કેસરી સ્ત્રી કેસરો છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા નથી. કેવા છે? મુક્ત છે. તો સી નંબરની આકૃતિ થાય છે બહુસ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસરની. અને એના ઉદાહરણની અંદર આવે છે ચંપો માઇકેલિયા. તો અહીંયા છે ચંપા માઇકેલિયાનું બહુસ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસર. તો આ દરેકે દરેક આકૃતિ મિત્રો યાદ રાખવાની છે, એ બી અને સી ત્રણેય નામ સહિત. તો હવે આપણે સામાન્ય આટલી માહિતી મેળવી લીધી. અને જો કે આ બધી માહિતી આપણે 11મા ધોરણની અંદર ભણી જ ગયા છીએ, જો ત્યારે ધ્યાન રાખવું હોય તો આપણને આવડી જ જાય. હવે ત્યાર પછી જોઈએ તો બીજી ટોપિક છે, જો કે એના અંદરનો જ ટોપિક છે પરંતુ અલગ છે, મહાબીજાણુધાની અંડક મેગાસ્પોરેન્જિયમ ઓવ્યુલ. મિત્રો આ ટોપિક છે તે 3 માર્ક્સની અંદર IMP છે, બોર્ડની પરીક્ષા માટે. અને એની આકૃતિ પણ કે છે ડી નંબરની આકૃતિ છે તે 2 માર્ક્સમાં પણ પૂછાય છે. અને પ્રશ્ન પૂછાય કે મહાબીજાણુ ધાનીની અંડકની રચના વર્ણવો. તો એની અંદર આ એક પેરેગ્રાફ જેટલું થાય છે, બે પેરેગ્રાફ લખવાના છે અને આકૃતિ દોરવાની છે 3 માર્કમાં પૂછાય તો. અને અહીંયા જો તમને આ આકૃતિ આવડી જશે અને આ ટોપિક સમજાઈ જશે તો અને તો જ લિંગી પ્રજનન કેવી રીતે થાય છે ને એ સમજાશે. હજી પણ કહું છું, યાદ અપાવું છું કે જો ક્યાંક ધ્યાન બીજે ભટકતું હોય તો અહીંયા કોન્સન્ટ્રેશન રાખજો. આ મહાબીજાણુ ધાનીવાળો અંડકવાળો ટોપિક છે તે બહુ જ IMP છે. ખાલી પરીક્ષા માટે જ IMP નથી, પરંતુ સમજવા માટે પણ. જો તમને આ મહાબીજાણુ ધાનીની રચના નહીં સમજાય તો એના પછીનું જે આવે છે મહાબીજાણુ જનન એ નહીં સમજાય. મહાબીજાણુ જનન નહીં સમજાય તો માદા જન્યુજનક નહીં સમજાય, અને માદા જન્યુજનક નહીં સમજાય તો લિંગી પ્રજનનની પ્રક્રિયા પણ નહીં સમજાય. બેવડું ફલન કેવી રીતે થાય છે પણ નહીં સમજાય. તો આપણે સારી રીતે કોન્સન્ટ્રેશન રાખી અને આ ટોપિક છે તે ભણશું. તો ચાલો આપણે આવૃત બીજધારીની લાક્ષણિક મહાબીજાણુ ધાનીની રચનાથી માહિતગાર થઈએ. એટલે કે જે આવૃત બીજધારી વનસ્પતિ છે એની લાક્ષણિક રચના કઈ છે? મહાબીજાણુ ધાની છે, કારણ કે એ જ મુખ્ય છે આપણા માટે. શા માટે મુખ્ય છે? તો એની અંદર જ અંડકો છે અને એ જ વનસ્પતિની બીજી આગળની પેઢીનું નિર્માણ કરશે. અને ડી નંબરની આકૃતિ છે તે આપેલી છે અંડકની, તે પણ આપણે જેમ જેમ જોતા જાશું એમ સાથે સાથે તૈયાર કરતા જાશું. હવે સૌ પ્રથમ તો અંડક છે શું એમ અને કઈ જગ્યાએ આવેલું છે? તો અંડક છે એ નાની રચના છે અને જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું હોય છે. તો સૌ પ્રથમ તો અંડક એક નાની રચના છે અને ક્યાં આવેલું છે? તો જરાયુની ઉપર આવેલું છે. હવે હું તમને આકૃતિમાં સમજાવું છું કે આ ધારો કે બીજાશય છે. આ શું છે? બીજાશય છે. અલગ પેન લઈએ. હવે ત્યારબાદ બીજાશય છે એની દિવાલમાંથી શું ઉદ્ભવે છે? આવી ગાદી જેવી રચના ઉદ્ભવે છે. તો આપણે આ ટાઈપની રચના જરાક ડ્રો કરી લઈએ. તો બ્લુ કલરનું શું છે? જરાયું છે. હવે ત્યારબાદ એના ઉપર, એટલે કે આ જે જરાયું છે તો અહીંયા આવી રીતે અંડક ગોઠવાયેલા હશે. આ રીતે શું હશે? અંડક ગોઠવાયેલા છે. અહીંયા મેં ખાલી 3 દર્શાવ્યા છે ખાલી સમજવા માટે. તો આમ અંડક એક નાની રચના છે અને કેની સાથે જોડાયેલી છે? જરાયુની સાથે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ એવું કહે છે
કે અંડક નાની રચના છે અને એક દંડ છે, દંડ વડે જરાયુ સાથે જોડાયેલી હોય છે અને એ દંડ છે, દંડને શું કહે છે, અંડનાલ. તો અહીંયા મિત્રો આ બ્લુ કલરનું છે એ જરાયુ છે, આ ગ્રીન કલરનું અંડક છે અને બે છે અહીંયા શું જોવા મળે છે, દંડ જોવા મળે છે. તો આ જે આ દંડ છે એ દંડને કહે છે અંડનાલ અથવા તો અંડક દંડ. તો આપણે જોઈએ આકૃતિની અંદર, અહીંયા જો આકૃતિ આપેલી છે, ડી નંબરની આકૃતિ તે આપેલી છે અંડકની, અંડકની આકૃતિ આપેલી છે. તો આખે આખું અંડક છે અને અહીંયા તમને શબ્દ આપેલો છે અંડનાલ અથવા તો અંડક દંડ. દંડ જેમ આપણે પર્ણ છે, તો તમે પર્ણને યાદ કરો કે પર્ણમાં પર્ણદંડ જોવા મળે છે. તો પર્ણદંડ શું કરે છે, તો પર્ણ ફલક છે અને પ્રકાંડ છે, બેને જોડતો એક દંડ જેવો ભાગ છે તેને પર્ણદંડ કહે છે. તો સેમ અહીંયા એવું જ છે કે અહીંયા જે આખો ભાગ છે તે કેનો છે, અંડકનો ભાગ છે અને અહીંયા શું આવેલું હશે, જરાયું આવેલું હશે. તો આ જરાયું છે તેની સાથે અંડક જોડાયેલું છે, તો કેની મદદથી, તો એક દંડની મદદથી. તો એ દંડને કહે છે અંડનાલ અથવા તો અંડક દંડ. તો આ દંડ છે અંડનાલ અથવા તો અંડક દંડ. તો કેને કહે છે, તો અંડક અને જરાયુને જોડતો ભાગ. તો આપણે આગળ જોઈએ કે અંડક છે નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલી હોય છે, જેને અંડક નાલ અથવા તો અંડક દંડ કહે છે અને ઇંગ્લિશમાં તેને ફ્યુનિકલ કહે છે. અંડક નાલ અથવા તો અંડક દંડ એટલે કે ફ્યુનિકલ કહે છે. તો અહીંયા એક એમસીક્યુ નીકળી ગયો, એક તો અંડક કેની સાથે જોડાયેલું છે, જરાયુ સાથે. તો અંડક જરાયુ સાથે કેની મદદથી જોડાયેલું છે, તો અંડક નાલ અથવા તો અંડક દંડ. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાય કે અંડકનો કયો ભાગ જરાયુ સાથે જોડાયેલો છે, તો અંડકનો અંડક દંડ અથવા તો અંડક નાલ ભાગ છે તે જરાયુ સાથે જોડાયેલો છે. હવે ત્યારબાદ અંડકનો દેહ, બરોબર સમજો, અંડકનો દેહ જે ભાગ વડે અંડક નાલ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર હિલિયમ કહે છે. હિલમ આવી ગયું છે બીજ કેન્દ્ર 11મા ધોરણની અંદર. તો આ બીજ કેન્દ્ર શું છે, તો અંડકનો દેહ જે ભાગ વડે અંડક નાલ સાથે જોડાયેલો હોય છે. તો આપણે આકૃતિની અંદર જોઈએ શું કહેવા માગે છે એ, અહીંયા સીધુંને આપણે સમજાઈ ગયું અંડક નાળ એટલે શું એ સમજાઈ ગયું છે. હવે બીજ કેન્દ્ર શું છે આપણે સમજવાનું છે. તો આ બધું છે, આ બધું શું છે, અંડકનો દેહ છે. આ છે અંડકનો દેહ, અહીંયા શું છે, અહીંયા છે અંડક નાળ, આ છે અંડક નાળ. હવે અંડક નાળ અને અંડકનો દેહ એ બે છે એ કેની મદદથી જોડાયેલા જોવા મળે છે, બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર એટલે કે અહીંયા આપેલું છે બીજ કેન્દ્ર, આ ભાગ છે તે બીજ કેન્દ્રનો છે. તો મિત્રો અહીંયા ઉપરવાળું રેડ કલરનું જરાયુ, આખો ભાગ અંડકનો જરાયુ અને અંડકને આ જોડતો ભાગ છે, અહીંયા જે કર્સર જાય છે તે ક્યુ છે, અંડનાળ અથવા અંડક દંડ. હવે નીચેવાળો ભાગ છે એ નીચેવાળો ભાગ અંડકનો દેહ છે, અહીંયા ઉપરવાળો ભાગ છે તે અંડક દંડ છે. તો આ અંડકનો દેહ અને બીજો ઉપરનો ભાગ અંડક દંડ એ બંને વચ્ચેનો જે ભાગ છે એને જોડતો ભાગ છે તેને કહે છે બીજ કેન્દ્ર. એને શું કહે છે, બીજ કેન્દ્ર. તો અહીંયા જે આ ભાગ દર્શાવેલો છે તે બીજ કેન્દ્રનો છે. તો આ બીજ કેન્દ્ર એટલે શું, તો બીજ કેન્દ્ર એટલે કે અંડકનો દેહ, એટલે કે આ નીચેવાળું જ્યાં કર્સર ફરે છે તે અંડકનો દેહ અને આ અંડકના દેહનો એવો ભાગ કે જે કેની સાથે જોડાયેલો છે, અહીંયા જે કર્સર ફરે છે તે છે અંડકનાળ, અંડકનાળ સાથે જોડાયેલો છે તેને કહે છે બીજ કેન્દ્ર. તો આમ બીજ કેન્દ્ર છે એ કેના વચ્ચેનું આવેલું છે, તો બીજ કેન્દ્ર એ અંડક, નીચેવાળો ભાગ અંડક અને ઉપરવાળો ભાગ અંડરનાળ એ બંને વચ્ચેનું સંગમ સ્થાન છે. તો આપણે આગળ જોઈએ કે બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. સમજાઈ ગયું હશે, મેં બહુ સારી રીતે સમજાવ્યું છે મિત્રો. આઈ હોપ કે હવે તો તમને સમજાઈ ગયું જ હશે કે બીજ કેન્દ્ર શું છે, તો અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન એટલે કે એક જોડતું સ્થાન છે.
દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જેને અંડકાવરણો કહે છે, ઇન્ટેગ્યુમેન્ટ્સ. એટલે કે અંડકની ફરતે આવરણ જોવા મળે છે, જેને કેવું આવરણ કહે છે, અંડકનું આવરણ એટલે કે અંડકાવરણ. અને કેટલા અંડકાવરણ છે? બે. તો 12 આવેલું હશે તો એને બાહ્ય અંડકાવરણ કહે છે, અને અંદર આવેલું હશે તો એને અંતઃ અંડકાવરણ કહે છે. તો આ અંડકાવરણો સમગ્ર પ્રદેહ એટલે કે બીજો છે અંડક છે તેની અંદરનો ભાગ છે તેને પ્રદેહ કહે છે. તો આ સમગ્ર પ્રદેહને શું કરે છે? આવૃત કરે છે. અને પ્રદેહને ઇંગ્લિશમાં કહે છે ન્યુક્લિયસ. તો આમ અંડકાવરણો આખા પ્રદેહના ભાગને આવૃત કરે છે એટલે કે એને ઢાંકી દે છે. આગળ શું કહે છે? સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર, અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર માઇક્રોપાઇલને આવરતું નથી. હવે મિત્રો કંઈ કહેવાનો અર્થ એવો છે કે અંડકાવરણ છે તે સમગ્ર પ્રદેહને આવૃત કરે છે, સમગ્ર પ્રદેહને શું કરે છે? ઢાંકી દે છે. પરંતુ એની અંદર એક એવી જગ્યા છે કે જ્યાં અંડકાવરણ છે તે ઢાંકતું નથી, તો એ ભાગને કહે છે અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર. જેવી રીતે પરાગરજની અંદર છિદ્ર જોવા મળતા હતા કે આ અંદરનું અને બહારનું આવરણ છે, કે જ્યાં આપણે જોયું હતું પરાગરજની રચનાની અંદર છે જનન છિદ્ર જોવા મળે છે, તો એવી જ રીતે અહીંયા પણ છિદ્ર જોવા મળે છે. ત્યાં જનન છિદ્ર શું હતું? તો જનન છિદ્ર છે ત્યાં બહારનું આવરણ છે ત્યાં સ્પોરોપોલિન હતું, તો એ છિદ્ર બની જતું હતું. તો આમ જનન છિદ્રમાંથી પરાગરજ બહાર નીકળી શકે. તો હવે અહીંયા અંડકની અંદર એમ જ છે કે અંડકની ફરતે અંડકાવરણ આવેલું છે. આખા જે અંડકની ફરતે અંડકાવરણ આવેલું હશે, મજબૂત અંડકાવરણ હશે, તો પરાગરજ આવશે. તો પરાગરજ અંડકની અંદર દાખલ જ નહીં થઈ શકે. તો એને દાખલ થવા માટે શું આવેલું છે? છિદ્ર આવેલું છે કે જ્યાં આવરણ ગેરહાજર છે. આવરણ ગેરહાજર છે ત્યાંથી પરાગરજ અંદર દાખલ થઈ શકશે. તો આમ એક ભાગ એવો છે કે જેને અંડકાવરણ નથી ઢાંકતું, તો એ ભાગને અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર કહે છે. આકૃતિની અંદર આપણે જોઈએ કે અહીંયા જુઓ કે સૌથી અંદરનો જે ભાગ આપે છે પ્રદેહ અને ભ્રૂણપુડ, આ બે ભાગ છે. તો પ્રદેહનો ભાગ છે તે આપેલો છે. આ ભાગ કેનો છે? પ્રદેહનો ભાગ છે. અને પ્રદેહની અંદર જે આપેલું છે ભ્રૂણપુડ છે. એટલે કે ભ્રૂણપુડ એટલે કે જેની અંદર મહાબીજાણું જનન થશે અને આગળનું જે ટોપિક આવે છે એ આવશે ભ્રૂણપુટ. તો આમ પ્રદેહની અંદર ભ્રૂણપુટ આવેલું છે, આ પ્રદેહનો ભાગ છે. જે મેં રેડ કલરની આખી લાઈન દોરેલી છે તે પ્રદેહનો ભાગ છે. હવે એની ફરતે શું આવેલું છે? એની ફરતે અંડકાવરણો આવેલા છે. તમે આ જોઈ શકો છો કે આ બહારનું બાહ્ય અંડકાવરણ અને અંદરનું અંત અંડકાવરણ, તો અહીંયા બે આવરણ છે, એક અને બે. આ છે તે બાહ્ય અંડકાવરણ છે, આ બાહ્ય અંડકાવરણ છે, અને આ છે તે અંત અંડકાવરણ છે. તો આમ બે આવરણો આવેલા છે. સેમ આ બાજુ પણ એવું જ છે, આ એક અને આ બે, આવા બે આવરણો આવેલા છે. પણ તમે અહીંયા જુઓ કે આપણે ઝૂમ કરીને જોઈએ તો આ ભાગ એવો છે કે જ્યાં આવરણ આવેલું નથી. બે બાજુથી આવરણ છે, આ બાજુ બે આવરણ છે અને આ બાજુ બે આવરણ છે. પરંતુ આ ભાગે એવું છે કે જ્યાં અંડકાવરણ અંત કે બાહ્ય એકય આવેલા નથી, તો એને શું કહે છે? અંડક છિદ્ર કહે છે, અથવા તો એને બીજાંડ છિદ્ર કહે છે. તો આમ અંડકાવરણ શું છે? તો અંડકની ફરતે આવેલા આવરણો છે, બે આવરણ છે કે જે પ્રદેહના સમગ્ર ભાગને ઢાંકે છે, એનું રક્ષણ કરે છે, અંત અંડકાવરણ અને બાહ્ય અંડકાવરણ. અને એક છે પ્રદેહનો એવો ભાગ છે કે જેને અંડકાવરણ ઢાંકતા નથી, તો એ ભાગને કેવો ભાગ કહે છે? અંડક છિદ્ર કહે છે. અને અંડક છિદ્રનું કાર્ય શું છે? મિત્રો યાદ રાખીશું કે અંડક છિદ્રમાંથી કોણ આવશે? પરાગનલિકા આવશે. પરાગવાહિનીની અંદર પરાગનલિકાનો વિકાસ થશે અને એ પરાગનલિકાની અંદર પરાગરજ હશે અને એ પરાગરજની અંદર જનનકોષ હશે અને એ જનનકોષ અહીંયાથી અંદર ભ્રૂણપુટ સુધી પ્રવેશી શકશે. ત્યારબાદ આગળ જોઈએ કે અંડક છિદ્રના સામેના છેડે અંડક તલ ચલાજા આવેલ છે, કે જે અંડકનો તલ ભાગ છે એટલે કે અંડકનો તળિયાનો ભાગ છે. તો અહીંયા પણ મિત્રો જે આ ભાગ છે, આ ભાગ કે જ્યાં શું નથી આવેલું? અંડક છિદ્ર નથી આવેલું.
અંડક છિદ્ર ક્યાં છે? એના વિરુદ્ધ છેડે છે. તો અંડક છિદ્રનો જે સામેનો ભાગ છે તેને અંડક તલીય ધ્રુવ કહે છે, અને જે અંડક છિદ્રવાળો ભાગ છે તેને અંડક છિદ્રીય ધ્રુવ કહે છે. એ નામ નિર્દેશન આપેલું છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો બહુ જ ગોટાળા થાય છે. પછી આપણે પ્રતિધ્રુવીય કોષ, સહાયક કોષ અને જે અંડકોષ છે તે પણ આની અંદર ગોઠવણી જોવાની છે. તો આ સાત કોષો હોય છે, તો એ કોષો કેવી રીતે કયા ભાગમાં ગોઠવાયેલા છે તે પણ આપણે યાદ રાખવાનું છે. તો આપણને ત્યારે જ સમજાશે કે જ્યારે આપણને ખબર હોય કે અંડક છિદ્રીય ધ્રુવ કોને કહે છે અને અંડક તલીય ધ્રુવ કોને કહે છે. તો અંડક છિદ્રીય ધ્રુવ એટલે કે અંડક છિદ્ર છે, જે બાજુ છિદ્ર આવેલું છે બીજાને છિદ્ર છે, અંડક છિદ્ર છે એ ધ્રુવને કહે છે અંડક છિદ્રીય ધ્રુવ. અને જે એના વિરુદ્ધ છેડો છે, અંડક છિદ્રીયનો વિરુદ્ધ છેડો છે તેને અંડક તલીય ધ્રુવ કહે છે. તો આમ બે પ્રકારના ધ્રુવ પડે છે, અંડક છિદ્રીય ધ્રુવ અને અંડક તલીય ધ્રુવ. ત્યારબાદ આગળ જોઈએ કે અંડકાવરણોથી ઘેરાયેલા કોષોનો સમૂહ છે જેને પ્રદેહ ન્યુક્લિયસ કહે છે. મેં તમને સમજાયું કે અંડકાવરણો છે તેના અંદર જે કોષોનો આખો સમૂહ આવેલો છે, ઘેરાયેલો એક સમૂહ છે, તેને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. એટલે કે પ્રદેહના કોષોની અંદર શું જોવા મળે છે? એની અંદર એક ખોરાકનો સંગ્રહ થયેલો જોવા મળે છે. એટલે કે વિપુલ પ્રમાણમાં તે સંચિત ખોરાક જોવા મળે છે. અને પ્રદેહની અંદર ભ્રૂણપુટ એટલે કે એમ્બ્રિયોસેક અથવા તો માદા જન્યુજનક એટલે કે ફિમેલ ગેમેટોફાઇટ હોય છે. અને આ પ્રદેહ છે, પ્રદેહની અંદર ભ્રૂણપુટ અને ભ્રૂણપુટનું બીજું નામ છે માદા જન્યુજનક હોય છે. અને અંડકમાં સામાન્યત એક મહાબીજાણુ ધાનીમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલો હોય છે. એટલે કે અંડક હોય છે એ અંડકની અંદર એક મહાબીજાણુ છે, એક મહાબીજાણુમાંથી નિર્માણ પામેલું એક ભ્રૂણપુટ આવેલું જોવા મળે છે. તો આ મિત્રો આ રચના છે અંડકની, કે જે આપણે સારી રીતે સમજી છે. હજી પણ એકવાર આપણે જોઈ લઈએ કે જેનાથી તમને કન્ફ્યુઝન ના થાય. તો આપણે જોઈએ કે અંડક શું છે. તો અંડક એક નાની રચના છે. ક્યાં આવેલી છે? જરાયુ ઉપર આવેલી છે, બીજાશયની અંદર એક ગાદી જેવી રચના નિર્માણ પામી છે તેને જરાયુ કહે છે. તો આ જરાયુની ઉપર અંડક ગોઠવાયેલા જોવા મળે છે. તો અંડકનો જે ભાગ જરાયુ સાથે જોડાયેલો હોય છે તેને અંડનાળ અથવા તો અંડક દંડ કહે છે. હવે અંડકનો દેહ, અંડનાળ અને અંડક દંડ છે તેના વચ્ચે એક જે જોડાયેલું સંગમ સ્થાન છે તેને બીજ કેન્દ્ર કહે છે. તો આ બીજ કેન્દ્ર શું છે? તો બીજ કેન્દ્ર એ અંડનાળ એટલે કે અંડક દંડ અને અંડકના દેહને જોડતું એક કેન્દ્ર છે. તો આ બીજ કેન્દ્ર છે. ત્યારબાદ આગળ જોઈએ તો અંડકની ફરતે બે રક્ષણ કરતા આવરણો આવેલા છે જેને અંડકાવરણો કહે છે. બે આવરણ, બાહ્ય અંડકાવરણ અને અંત અંડકાવરણ, એમાંથી આ અંડકાવરણો શું કરે છે? તો પ્રદેહનો જે ભાગ છે તેને ઢાંકે છે, એની ફરતે રક્ષણ કરતું આવરણ બનાવે છે. પ્રદેહનું એક જગ્યા એવી છે કે જે અંડકાવરણ ગેરહાજર છે, અંડકાવરણ એ ભાગને ઢાંકતા નથી, તો એ ભાગને કહે છે અંડક છિદ્ર. ત્યારબાદ જે ભાગ જે છેડે અંડક છિદ્ર આવેલું છે તે ધ્રુવનું નામ થઈ ગયું અંડક છિદ્રીય ધ્રુવ. અને અંડક છિદ્ર નથી આવેલું અથવા તો એનો વિરુદ્ધ છેડો છે તેને કહે છે અંડક તલીય ધ્રુવ. આટલું ક્લિયર. ત્યારબાદ પ્રદેહ શું છે? તો અંડકાવરણોથી અંદરની તરફ ઘેરાયેલો કોષોનો સમૂહ કે જેને પ્રદેહ કહે છે. અને એ પ્રદેહની અંદર વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો જોવા મળે છે. ત્યારબાદ જોવા જઈએ તો પ્રદેહની અંદર શું હોય છે? ભ્રૂણપુટ હોય છે. અને ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનક, કે જેની અંદરથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે. તો આમ અંડક એક અંડક હોય છે તો એક અંડકની અંદર એક મહાબીજાણુમાંથી સર્જાયેલો આવો એક ભ્રૂણપુટ જોવા મળે છે. તો આ મિત્રો અહીંયા અંડકની રચના પૂર્ણ થઈ છે. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હવે ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક મહાબીજાણુ જનન આવે છે. તો જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે હવે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. સારી રીતે તૈયારી કરવાની છે. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે.